સમગ્ર જામનગર શહેર અને જિલ્લાના ભાઈઓ તથા બહેનો, આજ સવારથી જામનગર શહેરમાં કોરોનાના 3 પોઝિટિવ કેસ આવ્યા છે એવા વોટ્સઅપમાં, મેસેજમાં, ફોનથી ખૂબ જ લોકોના ફોન આવ્યા ત્યારે ખાસ કરીને હું દરેકને જણાવવા માગુ છું કે આ સંબંધે મૂળ જામનગરના અને અમદાવાદ સંબંધિત ત્યાં ગયેલા 18 તારીખથી, એટલા માટે જામનગરમાં ચેપ નથી લાગ્યો, અમદાવાદથી એને ચેપ લાગ્યો હતો. પણ કાલે રવિવારે એટલે કે 3 તારીખે 3-5ના સવારે ત્યાંથી નીકળ્યા અને બપોરે ધ્રોલ પહોંચ્યા. ત્યાંથી ધ્રોલ પાસે જ આપણું વહીવટ તંત્ર દ્વારા એને સીધા સમરપુર હોસ્ટેલે લઈ ગયા, ત્યાં ચેક કર્યો અને એનો આજે રિપોર્ટ આવ્યો તો એમાંથી 3 બહેનો પોઝિટિવ આવ્યા. એટલા માટે ખાસ કરીને બધાની વિનંતી છે કે આ જામનગરમાં એન્ટ્રી પણ નથી કરી, બારોબાર સમરથ હોસ્ટેલમાં હતા અને ત્યાં ત્યાં અત્યારે મને હમણાં જ વહીવટતંત્ર દ્વારા જાણવા મળ્યું કે એ લોકોને સમરથ હોસ્ટેલની બાજુમાં લેડીઝ સમરથ હોસ્ટેલ છે ત્યાં જ એની સારવાર કરવાની છે. એટલે જામનગરની અંદર એ પહેલાં એ નહોતા આવ્યા અને અત્યારે સારવારે પણ એની ત્યાં જ થવાની છે, એટલે જામનગરમાં પ્રવેશેલ નથી. એટલે જામનગરમાં કોઈ ચેપ લાગવાની શક્યતા હાલ પૂરતી નથી. પણ આપણે ખાસ કરીને બધાને વિનંતી છે કે ખૂબ જ આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે બધા ખૂબ જ સમજુ છીએ અને જાગૃત નાગરિક છે ત્યારે આ પરિસ્થિતિના ધૈર્ય રાખવા અને અફવાઓથી આપણે ખાસ કરીને દૂર રહેવું જોઈએ ને આ રોગોને ફેલાવવા અટકાવવા માટે તંત્રો દ્વારા જે માર્ગદર્શન મળે છે તેનું ચુસ્તતાથી પાલન કરવા મારી સૌને નમ્ર વિનંતી છે. આપણે બધા ખાસ કરીને ધ્યાન રાખશું તો આપણે સૌ સાથે મળી અને જામનગર કોરોનાને હરાવશું. એટલે ફરીથી હું બધાને વિનંતી કરું છું કે ખૂબ જ આપણે ધ્યાન રાખીએ અને જે વહીવટતંત્ર દ્વારા માર્ગદર્શન મળે એનું પૂરેપૂરું આપણે પાલન કરીએ એવી સૌને વિનંતી.